પ્રકારની ઘટના બની છે. ગત રાત્રે ગ્રાહક ઢોસા ખાવા માટે પહોંચ્યો હતો, તે દરમિયાન આ પ્રકારનો બનાવ નજરે પડ્યો છે. જીવતી ઈયળો જોવા મળતા ગ્રાહક ચોંકી ઉઠ્યો છે. દિન પ્રતિદિન આવા ખાદ્ય પદાર્થના કિસ્સાઓ વધી રહ્યા છે. ગ્રાહકે મેનેજરને જાણ કરતા કિટલી બદલવામાં આવી હતી, તો કિટલીમાં જીવતી ઈયળો નજરે પડી છે. ગણેશ ફેન્સી ઢોસાની કિટલીમાંથી જીવતી ઈયળો નીકળી છે. આ દ્રશ્ય જોઈને ગ્રાહક ચોંકી ગયો હતો. રજૂઆત કરવામાં આવી હોવાની પણ વિગતો અત્યારે સામે આવી છે. અત્યારે દિન પ્રતિદિન આવા કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે વડોદરાથી આવો કિસ્સો સામે આવ્યો, જ્યાં ઢોસાના સાંભાર માટેની કિટલીમાં જીવતી ઈયળો નજરે પડી છે. ગણેશ ફેન્સી ઢોસાની કિટલીમાં આ પ્રકારના દ્રશ્યો નજરે પડ્યા છે, જ્યાં જીવતી ઈયળો નજરે પડી. ત્યારે આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે. નિલેશ, ગ્રાહકને કડવો અનુભવ પ્રાપ્ત થયો છે. ગણેશ ઢોસાની કિટલીમાંથી જીવતી ઈયળ નીકળી છે, શું છે આ સમગ્ર મામલો? જી નિરાલી, વડોદરા શહેરમાં એક નિરાલો કિસ્સો બહાર આવ્યો છે. ઢોસાનો સ્વાદ ચાખવા પહોંચેલા નાગરિકને કડવો અનુભવ થયો છે. શ્રી ગણેશ ફેન્સી ઢોસાના સંભાર માટેની કિટલીમાંથી જીવતી ઈયળો નીકળી છે. શ્રી ગણેશ ફેન્સી ઢોસાની દુકાન બાપોદ તલાવ પાસે આવેલી છે અને આ ગણેશ ફેન્સી ઢોસાના અનેક જગ્યાએ આઉટલેટ છે. ત્યારે બાપોદ તલાવ પાસે આવેલા આઉટલેટની આ ઘટના છે. ગત રાતે એક ગ્રાહક આઉટલેટ પર ઢોસા ખાવા માટે પહોંચ્યો હતો. ઢોસાની સાથે સંભાર માટેની કિટલીના કિનારે બે જેટલી જીવતી ઈયળો સર્વરથી જોવા મળતા ગ્રાહક ચોંકી ઉઠ્યો હતો. ગ્રાહકે આ અંગે મેનેજરને જાણ કરતા ત્યારબાદ કિટલી બદલી નાખવામાં આવી હતી. ઈયળો સર્વરથી જોવા મળતા ગ્રાહક જમ્યા વગર ત્યાંથી પરત જતો રહ્યો હતો. વડોદરામાં અવારનવાર રેસ્ટોરન્ટ અને હોટલોમાં ગ્રાહકોના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારીના કિસ્સાઓ સામે આવે છે, પરંતુ વડોદરા શહેરનું ફૂડ વિભાગ એટલે આરોગ્ય તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં જણાય છે. મીડિયા જ્યારે આવો કિસ્સો ઉજાગર કરે છે ત્યારબાદ ફૂડ ઇન્સ્પેક્ટરો ચેકિંગમાં પહોંચે છે, પરંતુ એ જે ફૂડ ઇન્સ્પેક્ટરો હોટલ કે રેસ્ટોરન્ટમાં ચેકિંગ માટે પહોંચે છે ત્યારે તેમનો એક ખાસ પટાવાલો છે, જે હોટલ અને રેસ્ટોરન્ટ માલિકોને જાણ કરી દેતો હોવાની કેટલાક કોર્પોરેટરો ચર્ચા કરી રહ્યા છે. પરંતુ ફૂડ ઇન્સ્પેક્ટરોના મહેકમ જે 12 હોવા જોઈએ એના બદલે 7 કે 8 છે. એના કારણે આ ફૂડ ઇન્સ્પેક્ટરો મહાનગરપાલિકા તંત્રને ગાંઠતા નથી, અપતા રાજમાં રાચે છે તેવી પણ ચર્ચા છે. કેટલી બદલવામાં આવી હતી, દિન પ્રતિદિન ગ્રાહકોને આવા કડવા અનુભવ પ્રાપ્ત થઈ રહ્યા છે. ગણેશ ફેન્સીની ઢોસાની કિટલીમાંથી આ પ્રકારે જીવતી ઈયળ નીકળી છે, જેને જોઈને ગ્રાહક ચોંકી ગયો. ત્યારે ગ્રાહક દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ગત રાત્રે દરમિયાનનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં ગ્રાહક ઢોસા ખાવા ગયો હતો, તે દરમિયાન આ પ્રકારની ઘટના બની છે. વડોદરામાં ઢોસાના સંભાર માટેની કિટલીમાંથી ઈયળો નીકળી છે. ગણેશ ફેન્સી ઢોસાની કિટલીમાંથી જીવતી ઈયળ નીકળી છે, જે નજરે પડી રહી છે. ગણેશ ફેન્સી ઢોસાના આઉટલેટમાં આ પ્રકારની ઘટના બની છે. ગ્રાહકને કડવો અનુભવ થયો છે. ગ્રાહક ઢોસા ખાવા માટે ગત રાત્રે દરમિયાન પહોંચ્યો હતો, ત્યારે કિટલીમાં જીવતી ઈયળ નજરે પડી.